નમસ્તે મિત્રો, ગજેરા વિદ્યાભવન કતાર ગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં મહાવીર સ્વામી વિશે જાણીએ. સૌપ્રથમ આપણે મહાવીર સ્વામીનું પ્રારંભિક જીવન જોઈએ. મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થંકર છે. તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં વજ્જિશંખ ગણરાજ્યના કુંડ ગ્રામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. તેમની માતાનું નામ ત્રિશલા દેવી, પિતાનું નામ સિદ્ધાર્થ હતું. મોટાભાઈનું નામ નંદીવર્ધન અને પત્નીનું નામ યશોદા. તેમની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. ગૃહત્યાગ અને સાધના. માત્ર 30 વર્ષની વયે જ્ઞાનની શોધમાં તેમણે ગૃહત્યાગ કર્યો. સતત 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરી ઋજુપાલક નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોવાથી તે જીન કહેવાયા. આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર કહેવાયા. ઉપદેશ. મહાવીર સ્વામીએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તેમનો ઉપદેશ ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. પહેલું, અહિંસા. મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈપણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. બીજું, સત્ય. ક્યારે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. 3. અસ્તેય. અસ્તેય એટલે ચોરી ન કરવી. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે. તેમ સમજાવી તે સમયના સમાજને ચોર વૃત્તિથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. 4. અપરિગ્રહ. મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવું. સંગ્રહની વૃત્તિ પરિણામે ગરીબો સુધી અનાજ જેવી વસ્તુઓ પહોંચે નહીં તેવો મહત્વનો સંદેશો પણ તેમણે આપ્યો. 5. બ્રહ્મચર્ય. તેમણે જૈન સાધુ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું. મહાવીર સ્વામી એક સુધારક તરીકે. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી. સ્ત્રીઓને સન્માન અધિકાર આપવાની વાત કરી. તેમણે લોકભાષા પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. સાદા અને સરળ ઉપદેશથી લોકોનું જીવન બદલી નાખ્યું. 72 વર્ષની વયે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. લોકો દૂષણોથી દૂર થયા. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા. આ રીતે તેઓ સમાજના સદવિચાર પ્રવર્તક બની ગયા. અહિંસાનો અર્થ માત્ર હત્યા ન કરવી એવો નથી, પરંતુ કોઈ પણ જીવને કષ્ટ ન આપવું એવો થાય છે. કારણ કે દરેક જીવ જીવવા ઈચ્છે છે. તેમણે લોકોને ભોજન માટે ભિક્ષા માંગી સાદું જીવન જીવવા જણાવ્યું. આજે વિશ્વ શાંતિ માટે અહિંસાની જરૂર છે. તે માટે તેમની એક પ્રેરણારૂપી વાત જોઈએ. એક દિવસની વાત છે.
भगवान महावीर एक वृक्षनी नीचे तपमां बैठा हता। थोड़ा समय पछी एक गोवाळ पोतानी गायो साथे त्यां आव्यो। तेणे झाड नीचे बेसेला महावीर स्वामी ने जोया। गोवाळ ने एक काम याद आव्यु। तेणे विचार्यु, आ सन्यासी ने कहूं के मारी गायोनु ध्यान राखे। तेणे भगवान महावीर पासे जईने पोतानी गायो पर नजर राखवा विनंती करी, पण भगवान महावीर ऊंडा तपमा तल्लीन हता। तेमणे गोवाळनी वात सांभळी नहीं। गोवाळने थयु के सन्यासीए मारी वात सांभळी लीधी अने ते तेनी गायो पर ध्यान राखशे। गोवाळ पोतानुं काम करवा निकळी पड्यो। गायो चरता चरता घणे दूर निकळी गई। थोड़ी वार पछी गोवाळ पाछो आव्यो। तेणे पोतानी गायो देखाई नहीं। तेणे भगवान महावीर ने कह्युं, हे साधु, मैं मारी गायो तमने सौंपी हती, ते क्या छे? आ वातनो भगवान महावीरे कोई जवाब न आप्यो। बीजी वार पण एवुं ज बन्युं। गोवाळ गुस्से थयो, ते जंगलमां गयो अने दर्भना मूळ लई आव्यो। તે ભગવાન મહાવીરના કાનમાં ખોશી દીધા। કોઈ તેને કાઢી ન શકે તે માટે તેના છેડા બટકાવી નાખ્યા। જ્યારે મહાવીર તપમાંથી બહાર આવ્યા ત્યારે તેમને અસહ્ય પીડા થઈ, કાનમાંથી લોહી નીકળતું હતું। ત્યારે તેમણે કહ્યું, આ જેણે કર્યું હોય તેનું ભલું થજો। આવા ક્ષમાવાન હતા મહાવીર સ્વામી। આજે વિશ્વ શાંતિ માટે અહિંસાની જરૂર છે, તેથી તેમનો આ ઉપદેશ એટલો જ લોક ઉપયોગી બન્યો છે।